કોરોના વાયરસની ભયાનક અસરોને લઈ સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા કલમ 144 લગાવી દેવામાં આવી છે. પરંતુ આજે કલમ 144 લગાવેલી હોવા છતાં જિલ્લામાં ઘણા સ્થળો ઉપર તેનો ભંગ જોવા મળ્યો હતો. ડીસા શહેરનો ગાંધી ચોક વિસ્તાર, વેપારી મથક ડીસાના હાર્દ સમાન આ વિસ્તારમાં જાણે કલેક્ટરના જાહેરનામાની કોઈ અસર નથી. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો સરેઆમ ભંગ અહીં જોવા મળી રહ્યો છે. જાહેરનામાનો અમલ કરાવનાર પોલીસની રાત્રિ દરમિયાન કોઈના મરણ પ્રસંગે વાગતા ડીજે બંધ કરાવીને જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવાનો સમય મળે છે, પરંતુ ધોળા દિવસે આ રીતે જાહેરનામાનો ભંગ થતો હોવા છતાં પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. આ વિસ્તારમાં ટોળે ટોળા જોવા મળી રહ્યા છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા આ ખૂબ જ ખતરનાક કહેવાય. ત્યારે જિલ્લા કલેક્ટરના જાહેરનામાની ધજ્જિયા હવે ડીસામાં પણ ઉડી રહી છે, જે જિલ્લાના સમાહર્તાની પ્રતિષ્ઠાને ખરડી રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ બાબતે જરૂરી કદમ ઉઠાવવા જોઈએ. પોલીસે આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણનો પણ ગુનો નોંધ્યો છે.